नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन इन गुजरातीमां। आज आपणे धोरण 5માંના કેકારા વિશેનો ચોથો પાઠ, તડકો અધમણ ડાંગર જલમણ, આ પાઠના અગત્યના આપણે કવિતાઓ, વાર્તાઓ, પ્રશ્ન જવાબ શીખીશું। જો ચેનલ પર નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી શીખી શકો। સૌથી પહેલાં પહેલી પ્રવૃત્તિ છે ગાયક ગીતિકા। હાલો હાલો ગેસુડાના ફૂલ વીણવા, ઓલિયા ફાગણની મીઠી સુગંધ ઝીલવા, એ ડુંગરે ડુંગરે કેસરીઓ રંગ, ઊંચેરા સીમડી લાલ લાલ રંગ, કુંજે કુંજે કોકલિયાના કંઠ સુણવા, ઓલિયા ચાલો ફાગણેને મીઠી સુગંધ ઝીલવા। એ આ રીતના સુંદર કવિતા છે કે હે આવડે પાથરિયો પીળો તે રંગ, આંખે તે વળગે કેવો ઉમંગ, હાલો ખેતરના શેઠે પીછા વીણવા, ઓલિયા ફાગણે મીઠી સુગંધ ઝીલવા। હે ઉડી પગત પતંગિયાની ફૂલે ફૂલે, ગુંજતા ભમરા કેવા ઝૂલે, ડાળે મંજરીઓ માંડી છે ફરવા, ઓલિયા હાલો આપણે ફાગણીના મીઠી સુગંધ ઝીલવા। હે વાયુ વલ્લરી ડોલતી જાય, નવા અંકુરો ઝગમગ થાય, હાલો ને સુખ મેનાનું સંગીત સુણવા, ઓલિયા હાલો ફાગણે આપણે મીઠી સુગંધ ઝીલવા। એ પંક્તિ તમારે બધામાં લાગુ પડશે પાછું, બરાબર। લેખક છે એમના મહેન્દ્રભાઈ જોશી। બીજો છે કે વાંચો ને એના જેવા જ બીજા વાક્ય બનાવીને બોલવાના છે। હવે પેલું વાક્ય આપણે કીધું કે મને ચપટીક થાક લાગ્યો છે, એવું વાક્ય આપ્યું છે, એના જેવું જ વાક્ય બનાવવાનું બોલવાનું છે, તો મને બે ચપટી રોવું આવ્યું। બીજું છે એક તો માથે અધમણ ટેન્શન છે ને, તેમાં આ પરીક્ષા તો 5 ફૂટ પાસે આવી ગઈ, તેનું વાક્ય બનાવ્યું। એક તો માથે મણ એકનું ટેન્શન છે ને, તેમાં એકમ કસોટી 3 ફૂટ પાસે આવી ગઈ। ત્રીજું તમે જોક સરસ કહ્યો, મને 10 ગ્રામ હસવું આવ્યું, તેનું વાક્ય આપણે બનાવ્યું। તમે રમૂજ કરીને મને 8 ગ્રામ હસવું આવ્યું। ચોથું મીનાને તો ભાઈ 10 એક મણ અભિમાન છે, હશે તોય માંડ માંડ 2 સેન્ટીમીટર, તેનું વાક્ય બનાવ્યું। મીનાને તો ભાઈ સુંડો એક અભિમાન છે, હશે તોય એમ લાગે કે ધરાર હશે છે। પાંચમું કેવડો નિબંધ લખવાનો બહેન, 5 ફૂટ 500 ગ્રામ, 5 કિલો કે મારી જીભડી જેવડો, તો કેવડો નિબંધ લખવાનો બહેન, 8 ફૂટ 400 ગ્રામ, 4 કિલો કે મારી જીભડી જેવડો, પ્રશ્ન છે। છઠ્ઠું જમ્યા પછી 2 ચમચી આરામ તો જોઈએ જ ને, તો આપણે એનું વાક્ય બનાવ્યું જમ્યા પછી પાવરું એક આરામ તો જોઈએ જ ને। ત્રીજું આવી સમસ્યા દૂર કરવાનો એક ખરો ઉપાય એક રમૂજ ઉપાય જ લખવાનો છે, એક ખરો એટલે કે એક સાચો અને એક રમૂજ એટલે જે ખોટો હોય પણ દાંત આવે એવો ઉપાય લખવાનો છે। પેલું આપણે કીધું કે આપણા વર્ગમાંથી ધુમાડો કાઢો છે, વીજળી નથી તો શું કરશું, તો પાઇપ મૂકી બહાર જઈ શોષી લઈશું, અને બીજું છે બંબાવાળાને બોલાવીશું, તો આમાં સાચો ઉપાય શું થશે કે બારી બારણા ખોલીશું, અને રમૂજ ઉપાય થશે ફૂંક મારીને ધુમાડો બહાર કાઢીશું। બીજું વાક્ય છે મોં કડવું થઈ ગયું છે, મીઠું કરવા શું કરીશું, તો 2 આપ્યા છે કે જીભ અને દાંત નવા લગાવીશું, અથવા તો કડવી ચીજોનું નામ બદલીને મીઠાઈ પાડી દઈશું, એમાં આપણો સાચું વાક્ય થશે ગોળ કે ખાંડ ખાઈશું, અને રમૂજ વાક્ય થશે મીઠું ખાઈશું। ત્રીજું ખૂબ વરસાદ પછી કપડાં ભેજવાળા થઈ ગયા છે, ભેજ દૂર કરવા શું કરીશું, 2 વાક્ય આપે છે તડકો લઈ આવીશું અથવા તો કપડાંનું તાપણું કરીશું, એમાં સાચું વાક્ય છે પંખા નીચે ઊભા રહીશું, અને ખોટું છે છાંયામાં ઊભા રહીશું। ચોથું વાક્ય છે ઘરમાં 1/2 ટન અંધારું ઘૂસી ગયું છે, તો અંધારું કઈ રીતે બગાડીશું, 2 વાક્ય આપે છે પ્લાસ્ટિકના કોથળામાં ભરીને ફેંકી દેશું અંધારાને, અથવા તો મોટો પંખો ચાલુ કરી ઉડાડી દઈશું, તેમાં સાચું વાક્ય થશે લાઇટ ચાલુ કરીશું, અને રમૂજી વાક્ય થશે અંધારાને બહાર બોલાવીશું।
चौथी प्रवृत्ति है कि तमारा घर में तड़को आए तो शू करो छो। तरलिकाना घर की बात सांभो ने वाँची संभो। शीर्षक है तड़को, तड़का विषय की बात आम करेली है। एमज मन में आयु खुर्शी पर उभा थी वसंतराय हलवाती हलता बारी पर पड़दा ने उतारी लीधो। पड़दो उतारवानी साथे ज अधमण तड़को एटले के अर्धो मण एटले के 10 किलो जेटलो तड़को आवतोकने ओरडा में पड़ियो। हवे शू करूँ? वसंतरायनी चामड़ी एवी नाजुक थी कि एमने तो पोष महीनानी मोड़ी सवारनो आटलो तड़को पण एमनाथी खमातो न हतो। चामड़ी मांडी ततड़वा अने एनी साथे दाजू जाजू थई गयेला वसंतराय बूमो पाड़वा मांडी। कोई घर में छे के नहीं? आ जुओ अधमण तड़को आवी पड़ियो छे, छेक मारा ओरडा में आव्यो छे। झट सावणली ले लावो बहार ने फंगोड़ी दियो। तड़का ने सावणली थी फंगोड़ी वात करीश। वसंतरायनी बूमो सांभळीने तरलिका दौड़ती आवी अने सावणी साथे શું થયું બાપુજી, શું થયું એમ દોડતી દોડતી એમ બોલતી છે। અરે બેટા, જોને આ અધમન તડકો, તો તમે સાવણી શું કામ મગાવી? સાણચી પણ નથી, સાણસો જોઈએ એમાં, સાણસો। બા ઓ બા, ઝટ ઓછો ભાઈના ત્યાંથી સાણસો લઈને આવો। એ કે સાવણી નહીં આલે, સાણચી નહીં આવે, મોટો સાણસો લઈને આવો તડકામાં બગડો। અહીંયા તડકો ભરાઈ ગયો છે આપણા ઘરમાં। તરલિકાનો અવાજ આમે મોટો જ હતો અને અત્યારે તો પરિસ્થિતિ પાછી તંગ હતી, એટલે કે તરલિકા કૂદકો મારીને ખુરશી પર ચડી ગઈ અને વસંતરાયને પણ કહ્યું, બાપુજી ઝટ પલંગ પર ચડી જાઓ। બિચારા વસંતરાય ધોતિયું પગમાં લપેટાઈ તોય દોડ્યા, ધોતિયું પગમાં આવતું તોય દોડ્યા, સહેજ પડવા જેવા થયા, પણ પાછી જા સલામતી લીધી અને ચડી ગયા પલંગ પર। પગ અધર લઈ લેજો બાપુજી, આ તો તડકો છે, તડકો। અને તરલિકાએ એની બાને ફરી બૂમ પાડી, બાળી શું કરે છે, સાણસો લઈ જટાવને? બા કાને બેરી તે સાંભળે કાંઈ નહીં, પણ આપણા ઓછવલાલના કાન કહો ને કૂતરા જેવા સરવા, એટલે કૂતરા જેમ કેમ સાંભળે એમ, આવું કહેવાય નહીં, પણ ઓછવલાલ જાતે જ કહેતા હોય છે કે રાત દાડો આપણે જાગતા ને જાગતા જ ઓ રાજ એક સહેજ સરખો સંચાર થાય, અડધી રાતે તોય જરાક અવાજ આવે ને તોય મારા કાન બહાર જાય નહીં, ઓ મારા કાન કૂતરાથી ભારે ભૂંડા છે એમ કહે છે ઓછવલાલ। તરલિકાની પહેલી બૂમ સાણસો શોધવા માંડ્યો ને બીજી બૂમે તો સાણસા સાથે હાજર થઈ ગયા। આવતામાં જ ઓછવલાલે પૂછ્યું, નાગદાદાએ દેખા દીધી છે? રેડું પાડે છે શું કે નાગદાદા દેખાણા છે? તો તરલિકા કહે, સાપ સાપને તો કોણ ગણે છે, એને તો પૂંછડીએ ઝાલીને ફોંગોડી દો, કે સાપ હોય તો પૂંછડી પકડીને ફેંકી દો એમ કહે તરલિકા। આ તો જુઓ ઓછો કાકા, આટલો બધો તડકો, આ સાંભળતા સાંભળતા ઓછવલાલ બાણના પાસેથી ખુરશી પર સાણસા સાથે ચડી ગયા। તડકાને જોયો ને એટલે ખુરશી સાથે ખુરશી ને પડી હતી એમાં સાણસા સાથે જ ઓછવલાલ ઠેકડોમાં ચડી ગયા। તો છડી કે તો કેમ નથી કે તડકો આવ્યો છે, એટલે કેમ બોલતી કેમ નથી કે તડકો છે, સાણસાનું ને શું કામ છે, હવે આટલામાં કોને ત્યાં માછલા પકડવાની ઝાડ છે એમ પૂછ્યું ઓછવલાલે। તો કે શી ખબર, તારી બાજુના ટેબલ પર ફોન છે, ગભરાયા વગર તું ફાયર બ્રિગેડને ફોન કર ને કહે કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી આવ્યો છે, તો માછલા પકડવાની ઝાડ સાથે ઝટ આવે અને ફોન કર તલ્લીને। પછી વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા, ગભરાઈ ગયા અને તરલિકાને કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કરી અને કહ્યું, માછલા પકડવાની મોટી ઝાડ લઈને આવો, નરસિંહ એપાર્ટમેન્ટ ટોલ નાકા અમદાવાદ 22। તો એ અંદરથી જવાબ આવ્યો, હા ગણેશ બિલ્ડિંગથી 2 મિનિટના રસ્તે જ, પણ ઝટ આવો હો ભાઈ એમ કીધું।
પણ ત્યાં તો સામેથી રિસીવ મુકાઈ ગયો, સામેથી મુકાઈ ગયો, નીકળી ગયા. તે આ બારીનો પડદો કાઢ્યો તે તલ્લી ઓછા લાલુ, તે આ બારીનો પડદો કાઢ્યો એમ પૂછ્યું તલ્લી. કાને કે તલ્લી તો ના રે ના, મારા બાપુજી બીજું કોણ તે કાઢ્યો પડતો? ના ના, આ મારા બાપુજીએ કાઢ્યો છે. ઉંમર થાય છે એમ નાના ને નાના થતા જાય છે, બોલો. અને બાપુજીને કહે છે. તલ્લિકા બોલી હતી, એ દરમિયાન વસંતરાય ચૂપ જ રહ્યા હતા. પણ આ પડદો બારીએથી હટાવવાની જરૂર શી પડી તમારે? તમે ખરા છો યાર, ઓ વસંતરાય. ઓછવલાલ સાણસો ખુરશી પરથી નીચે લબડાવતા બોલ્યા, ત્યાં તો તલ્લિકાની બૂમ પાડી. ઓ ઓછવ કાકા, જુઓ તડકો ખસી તમારા ભણી આવે છે, એટલે કે તમારી તરફ આવે છે. જો સાણસો ઊંચે લઈ લ્યો, તડકો તમારી તરફ આવવા માંડ્યો છે. અને સાચો સાચ તડકો પા અડધો ઈંચ તો ખસ્યો જ હતો. તલ્લિકાના કહેવા સાથે જ ઓછવલાલે સાણસો સટાક ઊંચો લઈ લીધો અને હાંફવા માંડ્યા. કશુંક થયું નહીં મને? ઓછવલાલે પૂછ્યું. કંઈક થયું નથી ને, હજુ 5 ફૂટ આઘો છે તમારાથી, પછી ફિકર શું કરો છો કાકા? તલ્લિકાએ ઓછવલાલને આશ્વાસન આપ્યું. હજી તો 5 ફૂટ આઘો છે તડકો તમારાથી, શું ખમે હેરાન થાવ છે એમ. પણ હજી બંબાવાળો કેમ ના આવ્યો? વસંતરાય છેવટ જતા નરેવર પૂછી ગયું કે બંબાવાળો કેમ ગયો, ફોન કર્યો હતો, આવ્યો કેમ નહીં? આવતો જશે, લ્યો સાયરન સંભળાય છે બંબાનું. અને ઓછવલાલના બાકીના શબ્દો બંબાની સાયરનમાં ડૂબી ગયા, એટલે કંઈ સંભળાના નહીં. આ રીતના પડ તડકો આવતો હતો. અહીંયા જુઓ, તમે સાણસો લઈને બેઠા છે, અહીંયા તલ્લિકા છે અને પપ્પા છે. આ બંબાવાળા આવી ગયા. હવે નરસિંહ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગી. ગણવેશ પહેરેલ 3 જુવાનો દોડતા કૂદતા આવી પહોંચ્યા. એકના હાથમાં માછલી પકડણ ઝાડ હતી, બીજા પાસે પાણી છાંટવાનો પાઇપ હતી અને ત્રીજા પાસે ફાયરપ્રૂફ કપડાં હતા. જે ફાયરપ્રૂફ કપડાં અફસર ઝટઝટ આવીને પૂછ્યું, શું છે? તો બીજાએ પૂછ્યું કે આગ લાગી છે અહીંયા? તો ત્રીજો કહે, જવાબ આપો ને, શું થયું છે એમ. ત્રણેય બોલી ઉઠે ઝડપથી દોડીને આવેલા. અને ત્યારે વસંતરાય માત્ર આંખોથી ઓછવલાલની હાથમાં ચેષ્ટાથી અધમણ તડકો ચીંધ્યો, કે આ તડકો ચીંધ્યો, આંગળીથી ચીંધ્યો. જ્યારે તલ્લિકા જોરથી બૂમ પડી, જો જો બંબાવાળા ભાઈઓ, અમારા ઘરમાં તડકો અને એ વધતો ઓછો નહીં પણ એક સાથે અધમણ પડ્યો છે. તો ફાયર બ્રિગેડ વાળા કે શું તડકો? અને એની સાથે જ 3 લાઈવ બંબાવાળા દોડતા બંબે જય સાયરન વગાડતા જાય છે. નાઠા જાય નાઠા, એટલે કે ભાઈ ગાઈ તો આવું સાંભળીને. ત્યાં તલ્લિકાના બા આટલી ધમાલનો આછો અણસાર સંભળાતા વસંતરાયના ઓરડામાં આવ્યા. તલ્લિકાને ભયાનક ચીસાચીસ સાથે પોતાની બાને ચેતવી, બા બા, ત્યાં બારીએ ના જતી. વસંતરાય પણ હાફડા ફાફડા થઈ કહેતા હતા, તમે સાંભળો છો તલ્લિકાના બા, ત્યાં તડકો છે. ઓછવલાલને તડકાથી દાજીને ભળતું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીચી દીધી. બિચારા બહેરા ભાભી, આ તલ્લીને પૈણાવવાનો કોટ સાથે જશે હે રામ. હવે એના લેખક છે ચીનુભાઈ મોદી. આ વાતચીત આધારિત પ્રશ્નના જવાબ લેખા છે. તમને ક્યારેક હસવું એવું કે જ્યારે તડકો જોઈને ડરી ગયા ને, ત્યારે વધારે હસવું એવું. આવું સાચે સાચ બને તો પછી આ વાત તરંગી તુકો કે કલ્પના લાગે, તો આ કલ્પના લાગે ને. ઘરમાં આવતા તડકાને બહાર કાઢવાનો પ્રયત્ન કરતા માણસો તમને કેવા લાગે? તો મૂર્ખ જેવા લાગે છે. તમારા ઘરમાં આવી પડેલા તડકાથી તમારે બચવું જ હોય તો તમે શું કરશો? તો કે બારી બારણા હોય જ્યાંથી તડકો આવે બંધ કરવો પડે. તમારા ઘરમાં તેવું શું બનેલું કે તમારા પાડોશીએ મદદ કરવા આવવું પડ્યું હોય, તેમણે શી મદદ કરી હોય, એ તમારે લખવાનું છે તમારી રીતના. પછી ઘરમાં સાપ ઉંદર ગરોળી વંદો કાઢવા શું કરશો? જો ઉંદર ગરોળી તો આપણે સાપ હોય તો સાપ પકડવાને બોલાવીશું. તમે ફાયર બ્રિગેડના માણસોને ક્યાં જોયા છે? તેઓ કઈ રીતે ઓળખાય છે? તેમનું કામ શું છે? તો જ્યારે આગ લાગી હોય ને ત્યાં માણસો આ ફાયર બ્રિગેડવાળા જોયે છે, એ આગ બુજાવવાનું કામ કરે છે અને એના કપડાં ઉપરથી એ ઓળખાઈ જાય છે. તમારા ઘરમાં મણ કે અધમણ તડકો આવી ચડે છે તો આવું કરો, શા માટે આવું ન જ કરે ને? હવે 5મી પ્રવૃત્તિ છે હા કે ના કહેવાનું છે.
પહેલું છે વસંતરાયના ઓરડાની બારી પૂર્વ દિશા તરફ ખુલે છે, તો કે હા, કારણ કે સવારનો તડકો આવે છે એટલા માટે. બીજું છે તલ્લીકાનો અવાજ લાઉડસ્પીકર જેવો હતો, કે હા. વસંતરાય વસંત ઋતુ જેવા આનંદિત સ્વભાવના છે, તો કે ના. ચોથું, તરલિકાની મમ્મી નથી ગમતી તેથી તરલિકા તેને બા ડી કઈ બોલાવે છે, કે ના. પાંચમું, ઓછાવલાલ રાજાને કહે છે હું હંમેશા જાગતો જ હોઉં છું, તો કે હા. છઠ્ઠું, વસંતરાયની ઉંમર વધતા તેઓ સ્વભાવ બાળક જેવા બની ગયા છે, તો કે હા. સાતમું, વસંતરાય ઓછાવલાલ જેવા બહાદુર પુરુષો રહેતા હોવાથી તેમના એપાર્ટમેન્ટનું નામ નરસિંહ એપાર્ટમેન્ટ રાખ્યું છે, કે ના. આઠમું, તરલિકા ભોયતળીએ જ ઊભી રહે છે, કે ના. નવમું, લાઈ બંબાવાળા અધમણ તડકાને જોતા જ ગભરાઈને નાસી છૂટે છે, તો કે ના. દસમું, વસંતરાયના ઓરડામાં ઘણો બધો અવાજ થવાથી તેમના પત્ની લાગે છે કે ઓરડામાં થતો ખખડાટ થાય છે, તેવું કાંઈ થતું નથી, લઈ આવશે, ના. અગિયારમું, છેવટે તડકો ઘરમાંથી નીકળી ગયો, તો કે હા. છઠ્ઠી પ્રવૃત્તિ છે, આ વાર્તા મુજબ કયો અર્થ વધારે બંધ બેસતો લાગે છે, તો વાર્તામાં વાક્યની છે રાઇટ કરો. આપણે ચેકી નાખ્યું છે, એટલે કે દેખાદેવી એટલે શું, એટલે કે દેખાવવું, બાકી બે ઉપર ચેકા. પછી ખમાવવું નહીં એટલે કે સહન ન થવું. ગાભરા થઈ જવું એટલે કે ગભરાઈ જવું. અણસાર આપવો એટલે શું કરવું, એટલે કે ઈશારો કરવો. ચીંધવું એટલે શું કરવું, એટલે કે આંગળીથી બતાવવું. પા ભાગ એટલે કે અડધાનું અડધું. અધમણ એટલે કે 10 કિલોગ્રામ. દાજવું એટલે શું, તો કે ગરમ વસ્તુને અડકી જવું. ત્યારબાદ સાતમી પ્રવૃત્તિ છે, વાક્ય વાંચો. લીટી દોરેલા શબ્દનો અર્થ કૌંસમાંથી શોધેલ અને એની નીચે લીટી કરો. હવે અધમણ છે, આ અધમણ, અધમણ એટલે કે 10 કિલો. ખમાતું ન હતું એટલે કે સહન થતું નહીં. ફંગોળી દીધી એટલે કે ઝડપથી ફેંકી દેવું. પા ભાગનું એટલે કે અડધાનું અડધું. હાફડા ફાફડા થઈને એટલે કે ગભરાઈને. આઠમી પ્રવૃત્તિ છે, જોડીમાં બેસો અને વાક્યો મોટેથી વાંચી જુઓ. જે શબ્દ બરાબર ન લાગતો એના પર છેકી નાખો. એટલે પેલું વાક્ય સાચું શું થશે, કે કચરો હંમેશા કચરા પેટીમાં ફેંકવો જોઈએ. આ ચેકો ફંગોળા ઉપર. બીજું, ચાલુ વાહનમાં બેસવા જતાં ફંગોળાઈ જવાય. ત્રીજું, અમે બધા તો બેન્ચ પર ચડી ગયા પણ રશ્મિ તે કંઈ ડરે, એણે તો કાંચીડને પૂંછડીથી પકડી બહાર ફંગોળી દીધો. ચોથું, બગડી ગયેલા ફળ અમારે ફેંકી દેવા પડ્યા. પાંચમું, આગો રહે હમણાં જ ગેસ બંધ કર્યો છે, અટકીશ તો દાજી જઈશ, સળગી જઈશ ઉપર ચેકો. છઠ્ઠું છે, રોટલો હોય કે રોટલી થોડી થોડી વારે ફેરવી પડે, નહીતર તે દાજી જાય. સાતમું, શાળામાંથી મારા ચંપલ ભૂલમાં બીજું કોઈ પહેરી ગયું, તે દિવસ તો હું દાંતતો દાંતતો ઘરે આવ્યો. બરાબર, અહીંયા બળી જાય પણ આવ્યો, બરાબર એ ચાલે. આઠમું, ગમે તેમ કરી ઉંદરને બહાર કાઢો, એ જ્યારથી ભરાયો છે બધું કાતરી જ ખાય છે. નવમું, ચાર ચોર એક જ ઘરમાં ચોરી કરવા પેઠા. ત્યારબાદ તડકો વાર્તા મોટેથી વાંચો. નવમી પ્રવૃત્તિ છે, વાક્ય વાંચો અને સમજો. તેની આપેલા વાક્યોમાંથી જે અર્થ મળતો હોય, લાગુ પડતો, એની આગળ રાઇટ કરો. પહેલું વાક્ય એમ છે કે વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો. તેમાં લાગુ પડશે, શિયાળાનો કૂણો તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી નહોતી. બીજું વાક્ય છે, તરલિકાએ કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને કહ્યું માછલા પકડવાની મોટી જાળ લઈને આવો, નરસિંહ એપાર્ટમેન્ટ, ટોલ નાકા, અમદાવાદ 22, હા, ગણેશ બિલ્ડિંગની 2 મિનિટની રસ્તે જ, પણ જટ આવો હો ભાઈ. તેમાં લાગુ પડશે, તરલિકાએ લાઈ બંબાવાળાને ફોન કર્યો હતો. ત્રીજું છે, ઓછાવલાલને તડકાથી દાજી ભળતું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીચી દીધી. બિચારા બહેરા ભાભી, આ તલ્લીને પહેરાવવાના કોડ સાથે જશે હે રામ. તે વાક્ય લાગુ પડશે, ઓછાવલાલ એવા ઘણા માણસો વિશે સાંભળ્યું હતું કે જેઓ તડકાથી દાજીને મૃત્યુ પામ્યા હતા.
दसमी प्रवृत्ति है आ वाक्य कोणे कोने अने केवी रीते एटले के ठपको साहस डर के सलाह कहिया ते लखवानुं छे। पेलो आपो छे एक्जाम्पल के ओछवलालना घरे थी झट साणसो लई आओ तो तरलिका एना मम्मी ने कहे छे अने सलाह आपी कहेवाय। हवे पेलुं छे कोई आ तड़काने काटो ए वसंतराय घरना माणसोने कहे छे डर डरनी साथे। बीजू साप સાપને તો કોણ ગણે છે તો તરલિકા ઓછવલાલને કહે છે સાહસ સાથે। ત્રીજું મને કશું થશે તો નહીં ને ઓછવલાલ તરલિકાને કહે છે ડર સાથે। ચોથું તમારે પડદો ઉઠાવવાની જરૂર શા માટે પડી ઓછવલાલે વસંતરાયને કીધું ઠપકો આપતા। પાંચમું જટ આવજો ઓ ભાઈ તરલિકાએ ફાયર બ્રિગેડ વાળાને લાઈ બંબાવાળાને કીધું ડર સાથે। છઠ્ઠું બાપુજી તમે જટ પલંગ પર ચડી જાઓ તરલિકાએ વસંતરાયને કીધું ડર સાથે। સાતમું વસંતરાય તમે ખરા છો ઓછવલાલે વસંતરાયને કીધું ઠપકો આપતા। અગિયાર પ્રવૃત્તિ છે ત્રણ વખત તડકો પડ્યો એવી બૂમો પાડી પ્રશ્નોના જવાબ આપો। પેલું વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો તેનો જવાબ છે વસંતરાયને એમ જ મનમાં વિચાર આવ્યો કે એટલે પડદો ઉતારી નાખો। બીજું ઓછવલાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા તેનો જવાબ છે ઓછવલાલ એવું સમજ્યા ઘરમાં સાપ આવ્યો હશે। ત્રીજું પ્રશ્ન છે વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા કેમ થયેલા તેનો જવાબ છે કારણ કે વસંતરાયના પગમાં ધોતિયું લપેટાઈ ગયું હતું તેથી। ચોથું તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે અને કેમ તેનો જવાબ છે તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે કારણ કે તેણે સાંભળ્યું છે કે તડકાથી દાજી જવાય અને કેટલાય માણસો એમાંથી ભડથું પણ થઈ ગયા છે। પાંચમો પ્રશ્ન છે ફાયર બ્રિગેડવાળા શું શું કરી શું શું લઈને આવ્યા હતા તેનો જવાબ છે ફાયર બ્રિગેડવાળા લાઈવ બોમ્બ લઈને આવ્યા હતા જેમાં જાળી હતી માછલી પકડવા અને પાઇપ લઈને આવ્યા હતા પાણીનો। છઠ્ઠું છે ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાત બધાને કઈ રીતના ખબર પડી તેનો જવાબ છે ફાયર બ્રિગેડના સાયરનથી બધાને એ વાતની ખબર પડી ગઈ કે લાઈવ બંબાવાળા આવી ગયા। સાતમું તડકો જોઈને લાઈવ બંબાવાળાએ શું કર્યું તો જેનો જવાબ છે તડકો જોઈને લાઈવ બંબાવાળા ત્યાંથી જતા રહ્યા। આઠમું પ્રશ્ન છે તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું તેનો જવાબ છે તરલિકાએ એની બાને તડકાથી ચેતવવા બૂમ પાડી અને સાણસો લઈ આવવાનું કહ્યું। નવમો પ્રશ્ન તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું ને કેમ એ તમારી રીતના લખવાનું છે। બારમો પ્રશ્ન છે વાક્યને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો દરેક વાક્ય વાંચીને એ જેટલું હસવું આવે એટલા હિહિની સંખ્યા અંગ્રેજી શબ્દમાં લખવાની છે બરાબર આ રીતના તમને લાગે છે ને। આ પહેલું જ વાક્ય છે કે ઓરડામાં અધમણ તડકો જોઈ વસંતરાય ડરી ગયા। બીજું વાક્ય તરલિકાએ વસંતરાયને પલંગ પર ચડી જવાની સલાહ આપી। ત્રીજું વાક્ય ઓછવલાલને લાગ્યું કે આટલો બધો તડકો પકડવા તો ફાયર બ્રિગેડ બોલાવી પડે। ચોથું વાક્ય ફાયર બ્રિગેડના માણસો તડકાથી ડરીને ભાગી ગયા। પાંચમું તરલિકાના બાએ આખી વાત પડદો પાડી દીધો। તેરમી પ્રવૃત્તિ છે ઘરમાં બધાને પૂછી કયા મહિનામાં તડકો કેવો લાગે કૌંસમાંથી શોધીને કયો છે આ કૌંસમાં પહેલો છે કારતકમાં કૂણો માગસરમાં ઉફાળો પોષમાં મીઠો માહમાં મીઠો ફાગણમાં આકરો ચૈત્રમાં ધોમધકતો વૈશાખમાં કાળઝાળ જેઠમાં ઓતરા ચિત્રા જેવો અષાઢમાં કૂણો શ્રાવણમાં ઉફાળો ભાદરવમાં આકરો ને આસવમાં મીઠો લાગશે તડકો। ચૌદમું છે આ વાર્તા બીજી કઈ રીતે કહી શકાય કેવું છે એક વખતની વાત છે એવું થાય છે ને હવે એવું જ થશે ભવિષ્યની વાત બરાબર વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યની રીતના એ લખેલું છે તમે લખી લેજો। ત્યારબાદ ભૂતકાળનું વર્તમાનનું પણ અહીંયા એક માહિતી આપી છે ફીઓનાની આ ભવિષ્યની તો આપી છે। પંદર પ્રવૃત્તિ છે વાક્ય ધ્યાનથી વાંચો અને ક્રિયા દર્શાવતા શબ્દ એટલે કે ક્રિયાપદના બે ભાગ ઓળખાવો. પેલું છે કાગડો ઝાડ પરથી ઉડ્યો
तो उड़ियो अने उड़ू बीजी क्रिया नहीं। कागड़ो झाड़ पर उड़ी गयो, एटले उड़ी गयो क्रियापद थयुं, उड़वानी क्रिया छे अने जवानी ए क्रिया छे। एज रीतना पवन थी डाळी भांगशे तो भांगशे अने भांगवानी क्रिया थी, बीजी क्रिया नहीं। बीजू वाक्य, बे वांदराना वजन थी डाळी भांगी पड़ी, तो के भांगी पड़ी ए क्रियापद, भांगवानी क्रिया छे अने पड़वानी ए क्रिया थई। त्रीजू छे, रोहिते फटाकड़ा फोड़िया, तो फोड़िया ए क्रियापद ने फोड़वानी क्रिया कहेवाय। रोहिते बधा फटाकड़ा फोड़ी नाख्या, एटले फोड़ी नाख्या ए क्रियापद, फोड़वानी क्रिया अने नाखवानी क्रिया थई नाख्या। पछी चौथों छे, मम्मी नयना माटे साइकल लावी, तो लावी ए क्रियापद अने क्रिया छे लाववानी थई। मम्मीए नयना ने साइकल लावी आपी, तो लावी आपी क्रियापद, लाववान अने आपवानी आ बे क्रिया थई कहेवाय। पांचमो छे, पराग लेसन लखशे, तो लखशे क्रियापद थयुं, लखवू क्रिया थई। पराग लेसन लखी बतावशे, तो बतावशे क्रियापद, बतावी अने बराबर લખીને એ બે ક્રિયા થયા, બતાવવી અને લખવાની, અહીંયા લખવાની આ બે ક્રિયા થઈ। છઠ્ઠું, મારા માટે કેરી લાવશો, તો લાવશો એ ક્રિયાપદ, લાવવું એ ક્રિયા થઈ। મારા માટે કેરી લાવી રાખશો, તો રાખશો એ ક્રિયાપદ, રાખવાની અને લાવવાની, લાવવાની આ ક્રિયા થઈ કહેવાય। પૈસા આપો, આપવો એ ક્રિયાપદ, આપવું એ ક્રિયા થઈ કહેવાય। પૈસા આપી રાખો, એટલે રાખો એ ક્રિયાપદ અને રાખી એ ક્રિયા થઈ કહેવાય। આઠમું છે, વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, એટલે આવ્યા એ ક્રિયાપદ, આવવું એ ક્રિયા થઈ। વાત વાતમાં છેલ્લા વાક્ય આવી પહોંચ્યા, આવી પહોંચ્યા ક્રિયાપદ, પહોંચવાની એ ક્રિયા થયા, આવવાની એ ક્રિયા થઈ, બરાબર છે। સોળમી પ્રવૃત્તિ છે, આપેલા ફકરામાં કઈ કઈ બે ક્રિયાઓ સાથે આપેલી છે તે ક્રિયા નીચે લીટી કરવાની છે। આ સાંભળવા માંડ્યો, ધ્રુજવા લાગી, થવા માંડી અને આવી ઊભું રહ્યું, એમાં નીચે લીટી કરવાની રહેશે। સત્રમું છે, ઉદાહરણનો અભ્યાસ કરો, એક જ ક્રિયા હોય ત્યારે શું અર્થ થાય અને બે ક્રિયા સાથે બોલી લખીએ ત્યારે શું અર્થ થાય વાંચો। એમાં અ છે, મેનકાએ પરેશને ધક્કો માર્યો, એટલે કે હડસેલ્યો, મેં છોતરા કચરાપેટીમાં નાખી, એટલે કે કશાકમાં ફેંકી દીધા। કહો છે, મમ્મીએ વંદો મારી નાખ્યો, મારી નાખ્યો, જીવ લઈ લીધો। એ જ રીતના તમારે આ પ્રવૃત્તિઓ કરવાની છે। અઢારમું છે, ઉદાહરણ વાંચો, કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી વાક્યો પૂરા લખો। પહેલું છે, આમ તો તે મકાન જાગૃતિબેનનું હતું, પણ સુધાબેનને છેતરપિંડીથી આમાંથી લખવાનું તો એ પચાવી પાડ્યું। બીજું, ટીનાનો ભાઈ અચાનક મૃત્યુ પામ્યો, તેમના કુટુંબ પર તો જાણે આભ તૂટી પડ્યું। ત્રીજું, મને જવાબ પાકો આવડે છે, એટલે હું તો ફટાફટ લખી નાખું। ચોથું, આરવ અને દ્વિજ એવી તો વાંસળી વગાડે કે સાંભળતા જ આપણી નાચી ઉઠીએ। પાંચમું, મારા મમ્મીની ઝડપ તો એવી કે કલાકમાં તો 15 માણસની રસોઈ રાંધી કાઢે, બરાબર। ઓગણીસમું છે પ્રવૃત્તિ, ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓનો અર્થ લખો અને તે બે ક્રિયાઓ સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો, બરાબર। તમારે જો ચાટવું એટલે કે જીભથી ચાટી જવું, એનો અર્થ કોઈ જગ્યાએ જવું, આમાં જવું એટલે કોઈ જગ્યાએ જવું, એ રીતના નાવા પાણીનું સ્નાન કરો, નાખવાનું નાખી દેવું છે, પકડવામાં હાથથી પકડો, રાખવાનું મૂકવું થશે, પડવું એટલે નીચે પડવું, તો ભાંગવું એટલે કે તૂટી પડવું, ધોવું એટલે કે પાણી જ ધોવું, તો પીવું એટલે પી લેવું। વીસમી પ્રવૃત્તિ છે, ઉપરની સંયુક્ત ક્રિયાનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવવાનું છે। હવે ચાટી જવું એટલે કે બિલાડી દૂધ તપેલી ચાટી ગઈ, ક્રિયાની સાથે વાક્ય બનાવ્યું, નાહી નાખવું એટલે કે બાળકોએ કોરોના કાળ આવતા જ પ્રવાસમાં જવાનું નાહી નાખ્યું, પડી ભાંગવું એટલે એકના એક યુવાન પુત્રને મૃત્યુથી માતા પિતા પડી ભાંગ્યા। એકવીસમું છે, હાયલા તલ્લીના ઘરમાં ભાગીને તડકો તો ડાંગરના ખેતરમાં આવી ગયો, સાંભળો ગાવો અને ગવડાવો, ડાંગરના ખેતરમાં તડકો। હવે ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને, રોજ સવારે તડકો ઝૂલે સેઢા ઉપર, પીળા પીળા રાય તણા ફૂલ થઈને, દૂર ક્યારડો વાલોડે લીલો,
ભમર થઈને ચક્કર ચક્કર ઘૂમતો ને પાસ થોરની ટોચે ટુકડો આપ બનીને ચટાક રાતો રંગ લહેરાતો ચૂમતો. બહાર ઉભેલો આંબો એના પાન પાન આ ઉડી જાય એ પંખીના ટહુકા થઈને ડાંગર ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. નીક મહી ખડખડાતા જળમાં આપ પડી અમડાઈ સૂરજના અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાઈ. કાટાળા બાવળમાંથી સૂરજના ગીણો જીર્ણ શીર્ષ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાઈ અને રંગ રંગના પડિયા ગાબડા સીમ મહી ને સીમ તણા સેઢાઓ તો આ ખીલે રે ફૂલ રે ઝૂલે સવાર થઈને અને ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. એમના લેખક છે મણિલાલ દેસાઈ. આમાં વાતચીત છે, એમાં પ્રશ્ન પૂછ્યા છે તમને કે તમને આ કવિતામાં કઈ પંક્તિ ગમી, મોટેથી વાંચી સંભળાવવાનું છે. બીજું છે તડકીએ બેસો ને મજા ક્યારે આવે, તો કે શિયાળામાં આવે છે ને. તમને કેવો તડકો ન ગમે અને તમને ક્યારે તડકો ન ગમે, તો કે ધોમ તડકો ધકતો તડકો હોય તમને ન ગમે, અને ક્યારે ન ગમે તો ઉનાળાનો તડકો ન ગમે. ખેતરવાડીમાં જાઓ તો કયા કયા રંગ જોવા મળે, સાના રંગ ગમે તો ખેતરવાડીમાં જાઓ એટલે લીલો રંગ તમારે અને રંગબેરંગી ફૂલો જોવા મળે, બરોબર. સૂરજ આથમે ત્યારે કેવા કેવા રંગો દેખાય, તો કે નારંગી છે, પીળો છે, બ્રાઉન. તડકામાં કઈ કઈ વસ્તુઓ સૂકવવામાં આવે છે, તો કે અનાજ કઠોળ કેરીઓ છે. પાણીમાં પડતો તડકો ઘાસ પરની ઝાકળ પર પડતો તડકો રેતી પર પડતો તડકો, તળમાં શું તફાવત છે? જો પાણીમાં દેખ તડકો હોય અરીસાન જેમ ચમકે, ઘાસ ઉપર ઝાકળ મોતી જેવા ચમકે છે, રેતી ઉપર એ પણ ચમકે છે. 22મી પ્રવૃત્તિ જે કવિતામાં ન આવતું હોય એ બાદ છેકો મારી દેવાનો છે, એટલે કે જે આ નથી આવતા શબ્દો એની પર અહીંયા છેકો મારી તમને દર્શાવી દીધા છે. બાકીના શબ્દો આ કવિતામાં આવે છે. 23મી પ્રવૃત્તિ છે સૌથી નજીક અર્થ લાગતો એનું સામે વિકલ્પ સામે રાઇટ કરવાનો છે. પહેલું વાક્ય છે થોરની ટોચ ટુકડો આભ બની ચટાક રાતો રંગ લહેરમાં ચૂમતો, એટલે કે સવારનો તડકો અડવાથી જ થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે. બીજું બહાર ઉભેલો આંબો એના પાન પાન આ ઉડી જાય રે પંખી ટહુકા થઈને, એટલે કે આંબા પર ઘણા બધા પક્ષી ગીતો ગાઈ રહ્યા છે. ત્રીજું કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ષ થઈ તિરાડ તૂટી ભોય પર ઠેલાય, એટલે કે બાવળ વચ્ચેથી પસાર થઈને તડકો જમીનને અડે ત્યારે ટુકડા ટુકડા થઈને લાગે. ચોથું રંગ રંગના પડિયા ગાબડા સીમ મહી, એટલે કે સવારના તડકાને કારણે સીમની વનસ્પતિ પર અવનવા રંગો દેખાય છે. પાંચમું સૂરજના અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાય, એટલે કે સૂરજના ટુકડા થઈને વિખેર વેર વિખેર થઈને નીકના પાણીમાં તરતા વહી જાય છે. 24મી પ્રવૃત્તિ છે યોગ્ય કારણ સામે રાઇટ કરો. તડકો વાલોડે ચક્કર ઘૂમે છે કારણ કે વાલોડના વાંકા ચૂકા વેલા પર તડકો પહોંચતો નથી. 25મી પ્રવૃત્તિ છે ચાર દિવસ અવલોકન કરી પછી આખું ખાનું માત્ર તડકાથી ભરી દો, તે રંગ કેવો છે એનો, જેમ કે પાકા કેળા જેવો, લીંબુની છાલ જેવો. સવારે કેવો હોય, બપોર કેવો, સાંજે અને વાદળછાયા દિવસે ક્યારે હોય, તડકો કેવો દેખાય એ લખવાનો છે તમારી રીતના અવલોકન કરીને. 26મું છે આપેલ પંક્તિઓમાં લીટી કરેલ જગ્યાએ તમને ગમતા શબ્દો લખી પંક્તિઓ પૂરી કરો. ત્યાં તમે જુઓ આપ્યું છે કૂવો ધોરિયા તલાવડી છપછબીએ છલકાય ને મલકાય, તો કે ધોરિયા મહી ખડખડાતા જળમાં આભ પડી છલકાય. એ જ રીતના બીજામાં આવશે જુવારના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડુંડું થઈને. ત્રીજામાં થશે બહાર ઉભેલો જાંબુડો એના પાન પાન આ ઉડી જાય છે મીઠો કલરવ થઈને. ચોથું રોજ સવારે તડકો ઝૂલે સીધા ઉપર લાલ લાલ જાસૂદ તણા ફૂલ થઈને. તમને ગમતા રંગ અને વનસ્પતિના નામ અહીં લખવાના છે બધામાં. 27મી પ્રવૃત્તિ છે આ બધા શબ્દો આવી જાય એ રીતના વાક્યો બનાવવાના છે. પહેલામાં છે આ રીતના શેઢો નીક મજા થોર ડાંગર ખરેખર તડકો સુંદર, તો પહેલું વાક્ય બનાવ્યું
કે બાળકોને ડાંગરના ખેતરમાં શેઢેનીકમાં રમવાની મજા પડે છે અને બીજું વાક્ય બને થોરની વાળ પર તડકો ખરેખર સુંદર લાગે છે જેથી આ બધા શબ્દોમાં આવી જાય છે 28 નંબર પ્રવૃત્તિ શબ્દોને યોગ્ય રીતે ગોઠવવા અને વાક્ય બનાવો તો પહેલાનું વાક્ય બનશે કે રીછના બચ્ચા જન્મત વખતે જ આંધળા હોય છે બીજું ધાબળ ધીંગી રાખતી બરોબર આડાવડા છે તો એનું થશે ધાબળ ધીંગી પહેલવાનને આગો ને આગો રાખતી ત્રીજું વાક્ય બનશે કે રીછ કુટુંબમાં પહેલવાનના ઢીબાયા પછી કાનૂન અને વ્યવસ્થા પાકી ગઈ ચોથું વાક્ય બનશે ધાબળ ધીંગીના બચ્ચા મોટા થતા હિંમતવાન બની ગયેલા પાંચમું વાક્ય બનશે એક રીંછ બાળ મોટું થયા પછી તેની માં જેવું થયું 29મો છે કૌંસમાં આપેલ સમાનાર્થી શબ્દ મૂકો વાક્ય મોટેથી વાંચો તમે આ એક વાક્ય કેટલી રીતે કહી શકો એ કહેવાનું છે દાખલા એક સમજાઈ જો તમને આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો છે તો આપણે એમ કહીએ કે તમારા વિસ્તારમાં પરિવહન એટલે કે અવર જવરને લગતા લગભગ 2 લાખ વાહનો છે એક વાક્ય થયું પછી તમે રહો છો એ વિસ્તારમાં વાહન વ્યવહારને લગતા લગભગ 2 લાખ વાહનો છે બીજું વાક્ય થયું ત્રીજું તમારું ઘર છે તે વિસ્તારમાં જાનમાલની હેરફેરને લગતા લગભગ 2 લાખ વાહનો છે 3 વાક્ય થયા એકમાંથી જ એ રીતના તમારે વાક્ય ત્રણ બનાવી શકવાના શકી બનાવી શકશો બરાબર એમાં કયું લાગુ પડે એ રીતના અલગ અલગ બનાવવાનું છે 6 વાક્યમાં પછી ગાયે ગીતિકા હાલો હાલો બરાબર હવે 30મી પ્રવૃત્તિ છે ઉદાહરણ વાંચો અને તે પ્રમાણે યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂરું કરવાનું છે આપણે પહેલાં વાંચો ને આ બધી એની આધારે પેલું છે અત્યારે ફક્ત પેન્સિલથી ચિત્ર દોરી લઈએ અને રંગ પછી પૂરીશું બીજું દાખલો ગણતા પહેલાં રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીતે વિચારો ત્રીજું મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા પણ આ રવિવારે ફરી જઈશું ચોથું અત્યારે ફક્ત બારણા સાફ કરી લઈએ બારી કામ પછી કરીશું પાંચમું ગણિત પછી શાનો તાસ છે ગુજરાતીનો છઠ્ઠું મને આ થાક આ શાક છે ખૂબ ભાવ્યું ફરી આપશો સાતમું આવજો ત્યારે ફરી ક્યારેક આવશો આઠમું સંભળાયું નહીં ફરીથી બોલો ને એ જ ના 31માં છે હસો કનુ કે છે તડકો પડ્યો 108 બોલાવવી પડશે મનુ કે હાય હાય તેને વાગ્યો તૂટી ગયો કે આખો રહ્યો તડકાનું પૂછે છે પછી આ અર્થ છે પ્રશ્નના બરાબર અને ત્યારબાદ છેલ્લે તમારે વાંચન ઝડપથી વધારવાની ગ્રમત આપી છે એમ તો વહેલને માછી લીઓ અનેકવાર અમને મળવા આવતી આ તમારે વાંચીને તમારી વાંચનની સ્પીડ વધારી શકાય છે એની પ્રવૃત્તિ આપી છે તો આ તો આપણે ધોરણ 5માંના કેકારા વિશેનો ચોથા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર